हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गाउस यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीस लीली डूंगळी ना मंचूरियन बनावानी रेसिपी। आ मंचूरियन आज आपणे एकदम ज रीते बनावीशुं, जेथी करीने बधा ज लोको आ रीतेना मंचूरियन घरे बनावी शके। अने एक वखत आ मंचूरियन खाशो पछी बीजा बधा ज मंचूरियन तमे भूली जवाना छो। तो आ रीते घरे जरूरथी ट्राई करजो। मंचूरियन बनावा माटे मैं अहीं चार नंग लीली डूंगळी लीधेली छे। अने लीली डूंगळीना पान सरस होय एवी ज डूंगळी लेवी। ત્યારબાદ આ રીતેનું આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તેમાં લીલી ડુંગળીના જે પાન હોય તેને મેં આ રીતે કટ કરી લીધા છે, તો આપણે તે એડ કરીશું। અને આ રીતે એક ચમચી જેટલા પાન આપણે અલગ રાખીશું। ત્યારબાદ લીલી ડુંગળીનો જે આગળનો ભાગ હોય તેને પણ મેં કટ કરી લીધો છે, તો આપણે તે એડ કરીશું। ત્યારબાદ હવે જો તમે ફક્ત લીલી ડુંગળીનો ઉપયોગ કરી અને આ મંચુરિયન બનાવવા માંગતા હોય તો એ રીતે પણ બનાવી શકાય, અથવા તો તમારા ઘરમાં બાકીના જે પણ વેજીટેબલ્સ હોય તે પણ લીલી ડુંગળી જોડે એડ કરી શકો। તમે અહીંયા 2 ચમચી જેટલા કેપ્સિકમ અને 2 ચમચી જેટલી બારીક સમારેલી કોબી જ એડ કરેલી છે, જે એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે। ત્યારબાદ હવે આપણે તેમાં એડ કરીશું 1/2 ચમચી જેટલા ક્રશ કરેલા તીખા મરચાં। ત્યારબાદ એડ કરીશું 1/2 ચમચી જેટલું ક્રશ કરેલું લસણ અને 1/2 ચમચી જેટલું આપણે ક્રશ કરેલું આદું એડ કરી દઈશું। ત્યારબાદ આપણે અહીંયા 1/2 થી 1/4 કપ જેટલો મેંદો એડ કરીશું। મેં અહીંયા મેંદાનો ઉપયોગ કરેલો છે, જો તમારે ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો। અને 1 ચમચી જેટલો આપણે તેમાં કોર્નફ્લોર એડ કરીશું। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો આપણે ટમેટો કેચઅપ, 1 ચમચી જેટલો સોયા સોસ અને 1 ચમચી જેટલો આપણે ગ્રીન ચીલી સોસ એડ કરીશું। તમારા ઘરમાં જે પણ સોસ હોય તેને એડ કરી શકો છો તમે। હવે આપણે તેમાં 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 1/2 ચમચી જેટલું નમક એડ કરીશું। આ મંચુરિયન બનાવવામાં આપણે મંચુરિયનનો જે રેડીમેડ મસાલો આવે છે તેને એડ કરવાની પણ જરૂર નથી। હવે હાથ વડે જ આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો મંચુરિયન બનાવવા માટેનો આપણો એકદમ પરફેક્ટ એવો ડો બની અને તૈયાર થઈ ગયો છે। હવે હાથમાં થોડું તેલ લગાવી અને આપણે 1 ચમચી જેટલા મંચુરિયનના બોલ્સ વાળી લઈશું। તમે નાની કે મોટી સાઇઝના પણ કરી શકો છો। હવે સેમ આ જ રીતે આપણે બધા જ મંચુરિયનને વાળી અને તૈયાર કરી લઈએ। મેં અહીંયા મીડિયમ સાઇઝના બોલ્સ વાળેલા છે। તો તમે જોઈ શકો છો આપણા બધા જ મંચુરિયન વળાઈ અને તૈયાર થઈ ગયા છે અને અહીંયા આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે બધા જ મંચુરિયનને સરસ રીતે પહેલાં તો ફ્રાય કરી લઈએ અને મંચુરિયનને ફ્રાય કરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખીશું, જેથી કરી અને તે અંદરથી એકદમ સરસ રીતે કૂક થઈ જશે। બધા જ મંચુરિયન એકદમ સરસ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે। તો હવે તમે જોઈ શકો છો આપણા બધા જ મંચુરિયન એકદમ સરસ રીતે ગોલ્ડન કલરના થઈ ગયા છે। તો હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈએ અને સેમ આવી જ રીતે આપણે બધા જ મંચુરિયનને ફ્રાય કરી અને તૈયાર કરી લઈશું। તો હું તમને અહીં એક મંચુરિયન ઓપન કરીને પણ બતાવી દઉં કે અંદરથી પણ કેટલું સરસ બને છે। હવે મંચુરિયનની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી આદું મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે આપણે પહેલાં તો સોતે થવા દઈશું। ત્યારબાદ તેમાં કટ કરેલી ડુંગળી એડ કરીશું। તમે ગ્રેવીમાં પણ લીલી ડુંગળીના પાનનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં કેપ્સિકમ એડ કરીશું અને લાસ્ટમાં કોબી જ એડ કરી દઈશું। તમે ફક્ત ડુંગળીનો પણ ઉપયોગ કરી અને આ રીતેના મંચુરિયન બનાવી શકો છો। તો હવે તમે જોઈ શકો છો બધું જ સરસ રીતે કૂક થઈ ગયું છે। આ સમયે હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી અને 1/2 ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ એડ કરીશું, 1 ચમચી જેટલો સોયા સોસ અને 2 ચમચી જેટલો આપણે ટમેટો સોસ એડ કરીશું અને લાસ્ટમાં હવે આપણે 1/2 ચમચી જેટલું નમક અને 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને બધું જ આપણે એકદમ સરસ રીતે પહેલાં તો મિક્સ કરી દઈએ। ત્યારબાદ હવે તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું,
જેમાં મેં એક ચમચી કોર્નફ્લોર અને 2-3 ચમચી જેટલું પાણી એડ કરેલું છે। આ રીતેની ગ્રેવી એડ કરવાથી આપણા મંચુરિયનની જે ગ્રેવી રેસ્ટોરન્ટમાં હોય તેવી સરસ એવી થીક બની જાય છે। અને ત્યારબાદ 1/2 કપ જેટલું પાણી ઉમેરી અને આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। હવે આ રીતે ગ્રેવી એકદમ સરસ રીતે ઉકળવા લાગે ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરેલા મંચુરિયનના બોલ્સ એડ કરીશું અને એક વખત આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ। હવે 1 મિનિટ સુધી આપણે તેને ગ્રેવીમાં સરસ રીતે કૂક થવા દઈશું। તો તમે જોઈ શકો છો હવે આપણી લીલી ડુંગળીના મંચુરિયન બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। અને એક વખત આ મંચુરિયન બનાવશો પછી બાકી બધા મંચુરિયન તમે ભૂલી જ જશો, એટલા સરસ બને છે। જો તમને આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો, બધા જ ગ્રુપમાં તમારા શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ પહેલાં તેને સબસ્ક્રાઈબ કરી દો। સબસ્ક્રાઈબ કરવું પણ બિલકુલ ફ્રીમાં છે। થેન્ક યુ।